एकदम हेल्दी एवी अने होळीनी स्पेशल चॉकलेट बनावाना छीए। होळीनी सीजन क्यारे आवे? ज्यारे शियाळो अने उनाळो बन्नेनो वच्चेनो जे टाइम होय छे त्यारे होळीनी सीजन आवती होय छे, होळी आवती होय छे। तो आ सीजनमां ઘણા બધા પ્રોબ્લેમ પણ થતા હોય છે, જ્યારે આપણે ચોકલેટ ખાવાનું પણ ઇગ્નોર કરીએ છીએ ત્યારે શરદી અને કફ બહુ થાય છે, પણ આ ચોકલેટ એવી નથી, આ ચોકલેટ તમને તેમાં રાહત આપે તેવી છે। તો એક વખત જરૂરથી આગળની રેસીપી જોજો, એન્ડ સુધી જોજો, અને જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં પેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો ચાલો શરૂ કરીએ। तो सौथी पहला आपणे बधा इंग्रेडिएंट ने जोई लेशू। तो आ बधा इंग्रेडिएंट थी ज आपणे आजे चॉकलेट बनावाना छीए। तो तमे जोई शको छो आजे आपणे आ रीतनी धाणी डाळिया अने खजूर अने चॉकलेट नो उपयोग करीने आपणे आजे चॉकलेट बनावाना छीए। तमने आश्चर्य थतो हशे के आ बधी वस्तुथी कई रीते चॉकलेट बने, पण वीडियोने एंड सुधी जोजो, टिप्स अने ट्रिक्स साथे एंड सुधी जोता रहेजो। तो આજે મેં અહીંયા જુવારની ધાણી લીધેલી છે, અડધો કપ જેટલી આ રીતના ડાળિયા લીધેલા છે, જે મોળા છે એ હળદર મીઠા વગરના છે અને આખા છે। તમે ડાળિયાની ડાળ પણ લઈ શકો છો, અને 500 ગ્રામ જેટલો ખજૂરના ઠળિયા કાઢીને લીધેલો છે। સાથે મેં અહીંયા ચોકલેટ લીધેલી છે, તો અહીંયા આપણે બને તો ડાર્ક ચોકલેટનો જ ઉપયોગ કરજો, જો ન હોય તો મિલ્ક ચોકલેટ અને ડાર્ક ચોકલેટ બંનેને મિક્સ કરીને કરજો, તો બહુ સારો એવો ટેસ્ટ આવશે। પણ ડાર્ક ચોકલેટ છે તો તે થોડું બીટર ટેસ્ટ હોય છે, કડવો ટેસ્ટ હોય છે, તો એ સારી રહેશે, કેમ કે તેમાં ખાંડનું પ્રમાણ ઓછું હોય છે, મતલબ શુગર લેવલ ઓછું હોય છે। તો હવે આ રીતે આપણે ચોકલેટને લઈ લેશું અને તેને એકદમ બારીક એવી કાપી લેશું। આનું રીઝન એ છે કે જ્યારે આપણે તેને મેલ્ટ કરીએ તો તે જલ્દીથી મેલ્ટ થઈ જાય છે, અને અહીંયા આપણે જે બધા ઇન્ગ્રીડિયન્ટ લીધેલા છે તે તમને જોઈને જ ખ્યાલ આવી જતો હશે કે હોળીમાં સ્પેશિયલ આ બધા ઇન્ગ્રીડિયન્ટ આપણે ખાતા હોઈએ છીએ। કારણ એનું પણ રીઝન છે એ આપણે આગળ જોઈશું કે આ બધા ઇન્ગ્રીડિયન્ટ શું કામ ખાવા જોઈએ। તો હવે આ રીતે મેં મિલ્ક ચોકલેટને પણ એકદમ નાના નાના ટુકડા કરી લીધા છે, સાથે મારી પાસે આટલી ડાર્ક ચોકલેટ હતી તો તેના પણ ટુકડા કરેલા છે। પણ તમે બને તો ડાર્ક ચોકલેટનો જ ઉપયોગ કરજો, બહુ સારો એવો ટેસ્ટ આવશે, સાથે તે હેલ્ધી પણ કહેવાય છે। હવે આ રીતે બધાના એકદમ નાના નાના ટુકડા કરી લેશું, તમે જોઈ શકો છો આ રીતે બારીક એવા ટુકડા થઈ ગયા છે। તેને સાઈડમાં કરીશું અને હવે એક વાસણ લેશું, તેમાં થોડું એવું ઘી એડ કરીશું, 2-3 ચમચી જેટલું મેં ઘી એડ કરેલું છે, અને તેને સરસ રીતે આપણે સૌથી પહેલાં ગરમ કરવાનું છે। તે થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેને તેમાં ખજૂર એડ કરી દેશું। તો જે આ ખજૂર છે તેના મેં માત્ર ઠળિયા જ કાઢેલા છે, અને અહીંયા આપણે દેશી ખજૂરનો ઉપયોગ કરીશું, જેથી કરીને તે જલ્દીથી મેશ પણ થઈ જાય છે, જલ્દીથી કૂક પણ થઈ જાય છે, અને તેને વધારે ટાઈમ પણ લાગતો નથી મેશ થવામાં। અને જો તમે થોડો હાર્ડ એવો ખજૂર લેશો તો તેને થોડો સમય લાગે છે। તો આ રીતે મેં તેના નાના નાના પીસીસ નથી કરેલા, જો તમારે કરવા હોય તો તે ઝડપથી થઈ જશે, તો તમે એ પણ રીતે કરી શકો છો। તો આ રીતે ઘી ગરમ થઈ ગયા બાદ આ રીતે ખજૂર એડ કરીને આ રીતે તવિથાની મદદથી થોડા થોડા એવી રીતે ઉપરથી પ્રેસ કરશો એટલે તે તૂટતો જશે અને એકદમ મેશ થતો જશે। તો તમે જોઈ શકો છો આ રીતે કરતા જશું એટલે શેકાતો પણ જશે, એકદમ સરસ એવો મેશ પણ થતો જશે, કારણ કે આ ખજૂર જે છે તે સોફ્ટ હોય છે એટલે જલ્દીથી મેશ થઈ જાય છે। અને બને તો આ રીતનો દેશી ખજૂરનો જ ઉપયોગ કરવો, તે હેલ્થ માટે પણ બહુ સારો એવો હોય છે અને ટેસ્ટમાં પણ બહુ સારો એવો લાગે છે, અને આમાં એક પણ જાતના નાના નાના ખજૂરના પીસીસ રહેતા નથી, એટલે ચોકલેટ જ્યારે આપણે બનાવીએ તો ત્યારે પણ સરસ એવું તેનું ફોર્મ આવશે, ટેક્સચર આવશે। એટલા માટે હવે લાસ્ટમાં આપણે આ રીતે તવિથાની મદદથી બધી જે ખજૂર છે તેને આ રીતે મેશ કરતા જશું, એટલે એક પણ તેનો ટુકડો ન રહે એ રીતે આપણે તે ખજૂરને કરી લેશું, એટલે એકદમ સરસ એવી આપણને પેસ્ટ મળી જશે। જો વચ્ચે જ્યારે પણ જરૂર હોય તો થોડું એવું ઘી એડ કરી દેવું, જેથી કરીને તેમાં તે ભળી જશે, અને અહીંયા ખજૂરમાં બહુ ઝાઝુ ઘીની જરૂર પડતી નથી। અને હવે આપણે ખજૂર એકદમ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો એકદમ મેશી થઈ ગયો છે, તો તેને સાઈડમાં કરી દેશું, વધારે કૂક કરવાની જરૂર નથી। હવે ત્યારબાદ આપણે આ રીતની ધાણી લીધેલી છે, અહીંયા તમે પોપકોર્ન જે આવે છે મકાઈની ધાણી તે પણ લઈ શકો છો, પણ મેં અહીંયા જુવારની ધાણી લીધેલી છે, તે નાની હોય છે અને તેમાં તમને ખબર હોય તો જે મકાઈની ધાણી હોય છે તેમાં તેનું ફોતરાનો ભાગ પણ થોડોક વધારે હોય છે, તો એ તમારા વચ્ચે ન આવે એટલા માટે આ રીતની જુવારની ધાણી પણ તમે લઈ શકો છો। મારી પાસે આ રીતની જુવારની ધાણી છે, તો મેં તેને અડધો કપ જેટલી લીધેલી છે, અને જો તે થોડી હવાઈ ગયેલી હોય તો તેને થોડી એવી શેકી લેવી, થોડી એવું તડકે રાખી દેશો તો પણ સરખું થઈ જશે, અને તેને આપણે પેનમાં એડ કરીને 2 મિનિટ જેવું કરી દેશો તો પણ સરસ એવી થઈ જશે, અને તે થોડી સોલ્ટી એવી આવે છે, તો તેને એડ કરી દેશું મિક્સચર જારમાં। અને આ રીતના મેં ડાળિયા લીધેલા છે, જે મોળા છે જરા પણ તેમાં મીઠું નથી કે નથી હળદર,
આ રીતના જ આપણે દાળિયાને લેવાના છે. તો તે અડધો કપ જેટલા લીધેલા છે તેને પણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેને સરસ એવો પાવડર આપણે તૈયાર કરવાનો છે. તો ધાણી અને દાળિયા ખાસ ખાવા જોઈએ, જેનાથી આપણો જે શરીરમાં રહેલો કફ છે તે છૂટો પડી જાય છે એટલા માટે, અને જે દાળિયા છે તે શરીરને તાકાત પણ આપે છે. તો અત્યારે જે સિઝન હોય છે, જે હોળીના ટાઈમની જે સિઝન હોય છે, ત્યારે ઘણા બધાને શરદી ઉધરસ અને તાવના જે થતું હોય છે તો એના માટે બહુ સારું એવું છે. તો આ રીતે એકદમ સરસ એવો પાવડર ફોર્મ આપણે કરી લેશું. હવે આપણું જે મિક્સચર ખજૂરનું તૈયાર થઈ ગયેલું છે તેને આપણે એક વાસણમાં કાઢી લેશું. તો મેં અહીંયા એક થાળીમાં તેને કાઢી લીધેલું છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે તેને ફેલાવી દેશું અને હવે જે આપણું પાવડર બનાવેલો છે ધાણી અને દાળિયાનો તેને લઈ લેશું અને તે પણ આમાં એડ કરી દેશું. આ રીતે આપણે એડ કરશું ને તો એકદમ સરસ રીતે તે મિક્સ થઈ જશે, કાંઈ પણ વસ્તુની જરૂર નહીં પડે. તો આ રીતે આપણે સૌથી પહેલાં ધીમે ધીમે હળવા હાથે આપણે બધી વસ્તુને મિક્સ કરતું જવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે કરતા જશું, ઉપર નીચે કરતા જશું અને પાવડરને તેમાં મિક્સ કરતા જશું. જેટલો પણ પાવડર છે તે બધો સરસ એવો તેમાં સમાઈ જશે, એકદમ સરસ એવું થઈ જશે. અને જો તમને વધારે ચીકણું એવું લાગતું હોય કે સરસ એવું બાઇન્ડિંગ ન આવતું હોય તો તમે થોડો એવો ઘી એડ કરી દેજો, એકદમ સરસ એવું બાઇન્ડિંગ પણ આવી જશે અને સરસ એવું થઈ પણ જશે. તો તમે જોઈ શકો છો આપણું જે મિક્સચર છે તે એકદમ તૈયાર થવા લાગ્યું છે. બધો પાવડર જે ખજૂરનું મિક્સચર છે તેમાં અંદર આવી ગયો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો લોટ બંધાણો હોય રોટલીનો એ રીતનો જ સરસ એવું થીક ફોર્મમાં આવી ગયું છે. તો હવે આપણે તેમાંથી થોડો નાનો એવો લુઓ લઈ લેશું. પણ જો તમને આ રીતનો એકદમ ખજૂર અને દાળિયાનો જે ભૂકો છે તેનો આ રીતે લોટ બાંધવામાં થોડી પણ એવી તકલીફ પડતી હોય ને થોડું ઘી એડ કરી દેજો, એકદમ સરસ એવું ટેક ફોર્મમાં આવી જશે. તો થોડુંક આપણે મિક્સચર લઈને આ રીતના સિલિન્ડર શેપ આપી દઈશું. તમને જે રીતનો શેપ ફાવે એ રીતના તમે શેપ કરી શકો છો, તમારા બાળકોને જે રીતના ફાવે એ રીતના તમે શેપ બનાવીને તેને આપી શકો છો. તો હવે બીજો શેપ આપણે જોઈ લેશું. એક સિલિન્ડર શેપ બનાવેલો છે અને બીજો મેં હાર્ટ શેપ બનાવેલો છે. તો સૌથી પહેલાં હાર્ટ શેપ માટે આપણે એક ટિક્કીનો શેપ આપી દઈશું, ત્યારબાદ નાઇફની મદદથી આ રીતે બે સ્લાન્ટિંગ લાઇન કરી લેશું, ત્રાંસા બે આ રીતે પ્રેસ કરી દઈશું. ત્યારબાદ વચ્ચેના ભાગમાં નાઇફને રાખી અને થોડી એવી આડી કરશો એટલે આ રીતે વચ્ચેની સાઈડ ટ્રાયંગલ શેપ થઈ જશે. અને ત્યારબાદ આપણે હાર્ટનો શેપ આપીને તેને જેવડી સાઈઝનું બનાવવું હોય એ રીતનું આપણે કરીને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતે હાર્ટ શેપ બનાવવો બહુ જ ઇઝી થઈ જશે. અથવા તો તમારી પાસે કોઈ મોલ્ડ હોય તેમાંથી પણ તમે કરી શકો છો, અથવા તમે સ્ટાર પણ બનાવી શકો છો. બાળકોને પણ એ બહુ જ ગમે છે અને આ બાળકો માટે એકદમ હેલ્થ ફ્રેન્ડલી છે એટલે તમે તેને ચોક્કસથી આપજો, બહુ જ ટેસ્ટી લાગે છે. અને એમને ચોકલેટ વગર પણ તમારે જો આપવી હોય ને તો પણ તેને આપજો, બહુ સારી એવી લાગશે અને હેલ્થ માટે પણ સારી છે. તો હવે આપણે ડબલ બોઇલરમાં આપણે ચોકલેટને મેલ્ટ કરવાની છે. ડબલ બોઇલર મતલબ પાણી ગરમ નીચે કરવાનું, ત્યારબાદ તેની ઉપર પાણી એકદમ ઉકળવા માંડે ત્યારબાદ તેની ઉપર વાસણને રાખી દેવાનું. વાસણ એકદમ સરસ એવું થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ચોકલેટને એડ કરી દેવાની. ચોકલેટ એડ કર્યા પછી જે નીચેથી પાણીની વરાળ થાય અને જે વાસણ ગરમ થશે તેનાથી ને ચોકલેટ એકદમ મેલ્ટ થવા લાગશે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે નાના નાના એવા ટુકડામાં ચોકલેટને કરેલી છે તો ફટાફટ તે મેલ્ટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ફટાફટ, બે મિનિટનો પણ ટાઈમ નહીં લાગે જો આ રીતે ટુકડા કરેલા હશે ને તો ફટાફટ તે બોઇલ થઈ જાય છે અને એકદમ સરસ રીતે તે કન્સિસ્ટન્સી થઈ જશે. ખાસ ધ્યાન રાખવું તો કોઈ પણ નાનો એવો પીસ પણ ચોકલેટનો ન રહે એ રીતની કન્સિસ્ટન્સી કરી લેવી. તો આ રીતે આપણી ચોકલેટ એકદમ સરસ રીતે થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કઈ રીતે બની છે. હવે તેને આપણે નીચે કરી ઉતારી લેશું અને તેને સાઈડમાં કરીશું. અને સાથે આપણે એક વાસણમાં મેં અહીંયા બટર પેપર યુઝ કરેલું છે, 5 મિનિટ પેપર પણ કહેવાય છે, તેને રાખી દેશું જેથી કરીને ચોકલેટને ડીમોલ્ડ કરવી ઇઝી થઈ જાય. હવે જે આપણે બધા શેપ સિલિન્ડર શેપ હાર્ડ શેપ બનાવેલા છે તેને ચોકલેટમાં ડીપ કરીશું અને કવર થઈ જાય ચોકલેટમાં એ રીતે કરી દેશું અને તેને થોડી નિતારીને આપણે જે બટર પેપર રાખેલું છે તેની ઉપર ગોઠવી દેશું. આ રીતે કરવાથી જ્યારે આપણે ફ્રીઝમાંથી તેને કાઢીએ તો તે ઝડપથી નીકળી જાય છે. જો તમારી પાસે બટર પેપર ન હોય તો નીચેનું જે વાસણ છે, મતલબ જે કંઈ ડીશ કે પ્લેટ કે જે પણ લીધું હોય તેને બટર અથવા તો ઘીની મદદથી ગ્રીસ કરી લેવું, તેમાં લગાવી દેવું જેથી કરીને ચોકલેટ ઇઝીલી નીકળી જશે.
तो आपणे आज रीते बधा शेपने ચોકલેટમાં ડીપ કરી લેશું અને તે બેટર પેપર ઉપર રાખી દેશું અને તેની ઉપર ગાર્નિશિંગ માટે તમે કોઈ પણ વસ્તુ યુઝ કરી શકો છો. મેં અહીંયા કાપેલી બદામનો યુઝ કરેલો છે અને તેને ફ્રીજમાં સેટ કરવા માટે 2-3 કલાક માટે રાખી દેશું, જેથી કરીને એકદમ સરસ રીતે તે સેટ થઈ જશે. ફ્રીઝરમાં નહીં રાખવાની, રેફ્રિજરેટરમાં રાખીશું તો પણ તે સેટ સરસ એવી થઈ જશે. 1-2 કલાક બાદ આપણે તેને કાઢી લેશું. જ્યારે પણ તે સેટ થઈ જાય ત્યારે આપણે બહાર કાઢી લેશું અને તેને આ રીતે ડીમોલ્ડ કરી લેશું. મતલબ તે ઝડપથી, તે એકદમ બટર પેપર યુઝ કરેલું છે તો ઝડપથી તે નીકળી જશે. તો તમે જોઈ શકો છો આપણી બધી ચોકલેટ રેડી થઈ ગઈ છે. પણ આપણે જે તેને ડીપ કરીને રાખેલી ત્યારે તે સાઈડમાં ચોકલેટ વધારાની ચોંટી ગયેલી છે, તો તેને આપણે સરખો શેપ આપવા માટે, સરખી જે હાર્ડ શેપ છે તે દેખાય એના માટે આપણે આ રીતે એક ચપ્પુ લેશું અને જે વધારાની ચોકલેટ છે તેને કાઢી લેશું. એટલે એકદમ સરસ રીતે જે આપણો શેપ છે, હાર્ટ શેપ અથવા તો જે સિલિન્ડર શેપ આપેલો છે તે એકદમ સરસ રીતે થઈ જશે. તો આ રીતે બધી ચોકલેટમાં આપણે કરવાનું છે, જેથી કરીને જે શેપ છે તે એકદમ સરસ રીતે દેખાય. હવે તમે જોઈ શકો છો કે જે પહેલાં હતો તેના કરતાં શેપ બહુ સરસ એવો દેખાઈ રહ્યો છે. તો આ જ રીતે આપણે બધી ચોકલેટમાં કરી લેશું. તો હવે આપણે પ્લેટિંગ કરી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બધી ચોકલેટને ગોઠવી દેશું અને જ્યારે પણ તમારે ઘરે ફંક્શન કે પાર્ટી હોય ત્યારે હેલ્ધી આ રીતે ચોકલેટ બનાવશો તો બધા માટે પણ હેલ્ધી એવો ઓપ્શન પણ થઈ જશે, ચોકલેટની ચોકલેટ પણ થઈ જશે અને બધાને ભાવશે પણ ખરા. અને આ ચોકલેટ એવી છે કે જે બધા માટે સારી છે. અને અહીંયા જે આપણે ખજૂર, ધાણી અને ડાળિયાનો જે ઉપયોગ કરેલો છે તે પણ બહુ જ હેલ્ધી છે. ખજૂર જે છે તે શરીરમાં ગરમી આપે છે અથવા તો જે કફ હોય છે તેને બહાર કાઢવાનું કામ કરે છે. તમને ખબર હોય તો હોળીના ટાઈમે આપણે ખજૂર, ધાણી અને ડાળિયા ખાસ ખાતા હોઈએ છીએ, જેથી કરીને જે જમા થયેલો કફ છે તે નીકળી જાય એટલા માટે. તો આ રીતે જો તમે કોઈને આપશો ને તો તે ચોક્કસથી કન્ઝ્યુમ પણ કરી લેશે, ખાઈ પણ લેશે, તેને ખ્યાલ પણ નહીં આવે ને મજા પણ એટલી આવશે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આપણે તેને કટ કરીને પણ તમે અંદરથી જોઈ શકો છો કે કેટલી સરસ લાગી રહી છે. ડાળિયા અને ધાણી નાખેલા છે ને તે પણ તો કોઈને ખબર પણ નહીં પડે અને તે હોંશે હોંશે ખાઈ પણ લેશે અને તમને ચોક્કસથી પૂછશે કે આ કઈ રીતે બનાવેલી છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો, બાળકોને આપજો. અને આ ચોકલેટને એક વખત રેફ્રિજરેટરમાં મૂક્યા પછી બીજી વખત રેફ્રિજરેટરમાં મૂકવાની કોઈ જ જરૂર નથી. તેનો શેપ બારે રાખશો ને તો પણ બગડશે નહીં. તો આ જ રીતે કન્ઝ્યુમ કરજો અને જરૂરથી મને કમેન્ટ કરજો કે કેવી લાગી આ ચોકલેટ તમને. તો જરૂરથી કમેન્ટ કરજો અને મને જરૂરથી જણાવજો. જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી કરીને નવા નોટિફિકેશન મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.